हेलो फ्रेंड्स, मैं सेल्फ पटेल रूमी, अश्वमेघ विद्यालय, किला पाली, धोरण 7, विषय विज्ञान, प्रकरण नंबर 14, के विद्युत प्रवाह अने तेनी असरो, के विद्युत प्रवाह नी कई असरो छे तेना विषय आपणे अभ्यास करीशु। के आपणे थोड़ू जोईए के धोरण 6-12 प्रकरण में एक रमत सूचवेली छे, तमारो हाथ केटलो स्थिर रहे छे। के मित्रों, आपणे आपणो हाथ छे अथवा तो पेन्सिल छे, पेन्सिलने आपणे अमुक समय सुधी स्थिर पकड़ी सकीए छे, परंतु अमुक समय बाद आपणे एने स्थिर पकड़ी सकता नथी। के आ रमत रमवानो प्रयत्न तमे जरूरथी कर्यो हशे खरुं ने, चोक्कस कर्यो ज हशे। जो प्रयत्न कर्यो न होय तो तमे अत्यारे ते जरूरीथी करी शको छो। अत्यारे आपणे टूंका समय माटे करी पण शकीए छे प्रवृत्ति, के आपणो जे हाथ छे अथवा तो कोई वस्तु छे एने आपणे शुं करवानुं छे, स्थिर पकड़ी राखवानुं छे। के पकड़ाय के नहीं पकड़ाय ए आपणे जोवानुं छे। के बूझो तथा पहेली बंने धोरण 6 ની આ રમત विद्युत परिपथनुं जोड़ाण करीने गोठवी हती। के कोणे गोठवी हती? के बूझो तथा पहेली ए बंने धोरण 6 ની આ રમત ને विद्युत परिपथनुं जोड़ाण करीने गोठवी हती। તેમને તેમના મિત્રો તથા કુટુંબજનો સાથે આ રમત રમવાનો ખૂબ જ આનંદ આવ્યો હતો। કે આપણે આપણા ઘરના જે પરિવારના જે સભ્યો છે, પરિવારના સભ્યો સાથે પણ આ રમતને સરળતાથી રમી શકીએ છે। કે તમને એટલી બધી મજા પડી કે તેઓએ દૂરના શહેરમાં રહેતા પિતરાઈ ભાઈ બહેનને આ રમત રમવાનું સૂચન કર્યું અને સૂચન કરવાનું નક્કી કર્યું હતું। કે એમનાથી દૂર રહે છે એમના પિતરાઈ ભાઈ અને બહેન, તેઓને પણ આ રમત રમવાનું सूचन करवानु नक्की कर्यु हतु। आथी पहली जुदा जुदा विद्युत ना घटको केवी रीते जोड़ायेला छे तेनु स्पष्ट चित्र बनावी हतु। के मित्रो, आपणा जे जुदा जुदा सोप्य छे विद्युत ना घटको, के एमांथी विद्युत प्रवाह पसार थाय छे के नहीं, आपण आपी छे के तमारो हाथ केटलो स्थिर रही सके छे ते चकासवा माटे विद्युत नी गोठवणी। आपणो हाथ छे अने आपणा हाथ ने लंबावीए छे अने आपणे स्थिर કેટલી મિનિટ સુધી રાખી શકીએ છે, અમુક કલાકો સુધી રાખી શકીએ છે કે શું, તેના વિશે આપણે ચકાસણી કરવાની છે કે શું તમે આ વિદ્યુત પરિપથ સરળતાથી દોરી શકો। આજે આપણને આકૃતિ આપી છે, આકૃતિમાં આપણે વિદ્યુત પરિપથને સરળતાથી દોરી શકીએ છે કે વિદ્યુત પરિપથ સરળતાથી દોરી શકો છો। કે વિદ્યુતના ઘટકોને દર્શાવવા માટે વધારે સરળ રસ્તો જો મળી જાય તો બુજાને જરૂર આશ્ચર્ય થશે। કે વિદ્યુતના જે ઘટકો છે એ ઘટકોને દર્શાવવા માટે વધારે સરળ રસ્તો જો મળી જાય તો કોને વધારે આશ્ચર્ય થશે, જે બુજો છે બુજાને જરૂર આશ્ચર્ય થશે। ત્યારબાદ આપણને કહ્યું છે કે નવા ટોપિક વિશે જોઈએ કે વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ। કે આપણે પણ કોઈ ઘટકને દર્શાવીએ છીએ તો એ ઘટકની જુદી જુદી સંજ્ઞાઓ હોય છે। કે મિત્રો, આપણે જાણીએ છીએ કે ગણિતમાં સરવાળાને આપણે શેની નિશાની વડે દર્શાવીએ છીએ? પ્લસની નિશાની વડે, બાદબાકીને માઇનસની નિશાની વડે, ભાગાકારને શેની નિશાની વડે? પર્સન્ટેજને પર્સન્ટેજની નિશાની વડે, ગુણાકારને ગુણાકારની રીતે। એટલે કે આપણે અલગ અલગ સંજ્ઞાઓ વિશે દર્શાવી શકીએ છીએ, જે તમે ગણિતમાં જાણો છો કે કોઈ પણ વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ, વિદ્યુતની ઘટકોની સંજ્ઞા દર્શાવવા માટે પણ સંજ્ઞાની જરૂર પડે છે। એ જ રીતે ગણિતમાં જે દાખલાની ગણતરી છે, દાખલાની ગણતરીમાં પણ આપણને સરવાળો, ભાગાકાર, બાદબાકી, પર્સન્ટેજ, ગુણાકાર વગેરે જુદી જુદી સંજ્ઞાઓની જરૂરિયાત પડે છે। કે સામાન્ય વ્યવહારમાં વપરાતા કેટલાક વિદ્યુતના ઘટકોને સંજ્ઞા વડે દર્શાવી શકાય છે, જે આપણને કોષ્ટક 14.1માં આવા કેટલાક વિદ્યુતીય ઘટકો તથા તેમની સંજ્ઞાઓ દર્શાવેલ છે। કે વિદ્યુતના ઘટકો આનાથી જુદા સંકેતો તમને બીજા જુદા જુદા પુસ્તકોમાં જોવા મળી શકે છે। કે અલગ અલગ પુસ્તકમાં આપણને વિદ્યુતના ઘટકોની જુદા જુદા સંકેતો મળી શકે છે, જો કે આપણે તે આપણા જ પુસ્તકમાં દર્શાવેલી સંજ્ઞાનો ઉપયોગ કરીશું જે આપણે ધોરણમાં ભણીએ છીએ, અને જે ધોરણમાં આપણી જે પુસ્તકમાં જે દર્શાવેલી સંજ્ઞા છે આપણે તેને જ ઉપયોગ કરવાની છે। કે આ સંજ્ઞાને ધ્યાનથી જુઓ કે વિદ્યુત કોષની સંજ્ઞામાં એક પાતળી તથા લાંબી રેખાને સમાંતરિત બીજી ટૂંકી અને જાડી રેખા છે। મિત્રો, આપણે જોઈએ કે
આ શું છે? વિદ્યુત કોષ. અને વિદ્યુત કોષની સંજ્ઞાઓ જોઈએ કે શું સંજ્ઞા છે એને જોઈએ કે વિદ્યુત કોષની સંજ્ઞામાં આપણને એક લાંબી એટલે કે આપણને અહીંયા કહ્યું છે કે સંજ્ઞાઓને ધ્યાનથી જોવા અને વિદ્યુત કોષ છે તે સંજ્ઞામાં એક પાતળી તથા લાંબી રેખાનું સમાંતર બીજી ટૂંકી અને જાડી રેખા છે. મિત્ર આપણે અહીં જોઈ શકીએ છીએ એક લાંબી રેખા આપી છે અને બીજી જાડી અને ટૂંકી રેખા આપી છે. તો એ કઈ સંજ્ઞા છે? કે વિદ્યુત કોષની સંજ્ઞા છે. મિત્ર આ તમારે યાદ રાખવાનું છે કે વિદ્યુત કોષની સંજ્ઞા કઈ? તો આપણે એક સાઈડે પ્લસ બીજી સાઈડે માઇનસ, એક લાંબી રેખા અને વચ્ચેથી ટી જેવું દોરી શકીએ છીએ અને બીજી સાઈડે એટલે કે બીજી બાજુ આપણે જાડી રેખા દોરવાની છે અને ટૂંકી રેખા દોરવાની છે દોરી શકીએ છે. તો એ સંજ્ઞા શેની છે? વિદ્યુત કોષની સંજ્ઞા છે. કે વિદ્યુત કોષનો ધન ધ્રુવ તથા ઋણ ધ્રુવ એમ બે ધ્રુવો છે. આપણને અહીંયા જે પ્લસ અને જે માઇનસ દર્શાવ્યું છે એ ધન ધ્રુવ અને પ્લસ હોય છે તો આપણે એને શું કહીએ છીએ? કે ધન ધ્રુવ કહીએ છીએ અને માઇનસ હોય તો આપણે એને ઋણ ધ્રુવ કહીએ છીએ. માઇનસને શું કહેવાય છે? ઋણ ધ્રુવ. અને પ્લસ હોય તો એટલે કે સરવાળો આપણને સરવાળાની નિશાની આપી હોય તો આપણે એને ધન ધ્રુવ તરીકે ઓળખી શકીએ છીએ. કે વિદ્યુત કોષને ધન ધ્રુવ તથા ઋણ ધ્રુવ એમ બે ધ્રુવો હોય છે. જે વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ધન ધ્રુવ અને ટૂંકી રેખા ઋણ ધ્રુવ દર્શાવે છે. મિત્રો અહીંયા ઘણા બધા ક્વેશ્ચન નીકળી શકે છે કે જે લાંબી જે રેખા છે એ ધન ધ્રુવ તરીકે વર્તે છે, જ્યારે ટૂંકી જે રેખા છે એ ઋણ ધ્રુવ તરીકે દર્શાવી શકાય છે. કે ટૂંકી રેખાને વિદ્યુત કોષમાં ટૂંકી રેખાને શેના વડે દર્શાવી શકાય છે? તો ઋણ ધ્રુવ વડે. અને વિદ્યુત કોષમાં ધન ધ્રુવને કઈ રેખા વડે દર્શાવી શકાય છે? તો લાંબી રેખા વડે દર્શાવી શકાય છે. ત્યારબાદ છે કે વિદ્યુતકાર માટે જોડાણની અવસ્થા ઓન ને ખુલ્લી અવસ્થા ઓફ માટેની સંજ્ઞાઓની જુદી જુદી આપેલી છે. કે ઓન અને ઓફ એટલે કે ચાલુ અને બંધ પરિસ્થિતિ કેમની સંજ્ઞાઓ જુદી જુદી આપેલી છે? જે વિદ્યુતના જુદા જુદા ઘટકોને જોડવા માટે જોડાણ તારને રેખા વડે દર્શાવી શકાય છે. કે જે વિદ્યુત કોષ માટેની સંજ્ઞા પણ આપેલી છે. કે વિદ્યુત કોષ શું છે તે તમે જાણો છો? કે જે બેટરીની સંજ્ઞાને ધ્યાનથી જુઓ, આ જે બેટરીની સંજ્ઞા છે એ સંજ્ઞાને ધ્યાનથી જોવાની છે. અને વિદ્યુત કોષ કોની બનેલી છે તેમ પણ કહી શકો છો. કે વિદ્યુત કોષ શેની બનેલી છે તેમ પણ તમે કહી શકો છો. કેટલીક પ્રવૃત્તિમાં પણ એક કરતા વધારે વિદ્યુત કોષની જરૂર પડે છે. કે અમુક જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં આપણને જે વિદ્યુત કોષ છે, મિત્ર આપણે સામાન્ય રીતે એને સેલ તરીકે ઓળખી શકીએ છીએ. સેલમાં એક તરફ આપણને ધન ધ્રુવ જોવા મળે છે અને બીજી બાજુ આપણને શું જોવા મળે છે? ઋણ ધ્રુવ જોવા મળે છે. તો મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે આટલે સુધી અભ્યાસ કર્યો છે. આગલા વિડીયો લેક્ચરમાં વિદ્યુત બલ્બની સંજ્ઞા શું છે, વિદ્યુત કર જોડવાનું ઓન અને વિદ્યુત કર ખુલ્લી ઓફ, બેટરી અને જોડાણ તાર વિશે આગલા વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.